મજામાં છો ને તો ચાલો આપણે આગળ હવે જૂથના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું તો હવે જૂથનો ગુણધર્મ તો તમે 6માં 7માં ભણીએ આવ્યા છો કે જૂથનો ગુણધર્મ એટલે શું તો આ કોઈ પણ ત્રણ સંખ્યાઓ હોય કોઈ પણ પૂર્ણ હોય પૂર્ણાંક હોય કે સમમિત સંખ્યા તો કોઈ પણ ત્રણ સંખ્યાઓના સરવાળા માટે આપણે કોઈ પણ બે સંખ્યાઓનું શું બનાવી દેવાનું જૂથ બનાવી દેવાનું અને પછી તેના પરિણામમાં આપણે ત્રીજી સંખ્યા ઉમેરીએ એટલે પરિણામ કેવું મળે છે ભાઈ સરખું મળે છે સરવાળાની બાદબાકીની ગુણાકારની ભાગાકારની ચારે ચાર ક્રિયાઓ માટે આપણે જોઈશું તો પહેલા આપણે જોઈએ છે પૂર્ણ સંખ્યા હવે બહુ લાંબુ લાંબુ નહીં લખું તમે ક્રમના ગુણધર્મમાં બરાબર પછી આપણે જોઈએ છે સમરૂપતાના ગુણધર્મમાં લંબનપૂર્વક લખ્યું હવે અહીંયા સરવાળાની ક્રિયામાં લાગુ પડે છે બરાબર તો જો પૂર્ણ સંખ્યાઓ છે તો પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ કેવો પડે છે લાગુ પડે છે તો અહીંયા આપણે જોઈએ છે કે સરવાળાની ક્રિયા માટે સરવાળાની ક્રિયા માટે લાગુ પડે છે બરાબર કઈ સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યાઓ બરાબર સરવાળાની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે છે બરાબર સમજણ પડી ગઈ તો ચલો કઈ રીતે લાગુ પડે છે તો આપણે બરાબર કોના દ્વારા ભણીશું આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ છે કે ત્રણ પૂર્ણ સંખ્યાઓ લઈએ છે 2 5 4 લીધા બરાબર હવે આ ત્રણ સંખ્યાઓ છે એમાંથી હું કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવું છું તો હું 2 અને 5 નું જૂથ બનાવ્યું તો 5 ના 2 કેટલા થયા ભાઈ 7 થયા હવે 7 ની અંદર હું ત્રીજી સંખ્યા ઉમેરીશ એટલે કેટલા થશે 4 એટલે 7 ને 4 કેટલા થયા ભાઈ 11 થયા હવે આપણે ફરીથી બીજાનું જૂથ બને ત્રણ સંખ્યાઓ તો લખી દીધી એની જ સંખ્યા લેવાની બરાબર એની જ હોય તો જ પરિણામ સરખું આવે તો હવે આપણે અહીંયા 5 અને 4 નું જૂથ બનાવ્યું બરાબર તો ચલો પહેલા આપણે 2 છે તેમને મૂકવા પડે અને પછી આપણે 4 અને 5 નો સરવાળો કેટલો થાય ભાઈ બાળ મિત્રો 9 થાય તો 9 ને 2 કેટલા થાય 11 ઓકે તો હવે આપણે બાદબાકીની ક્રિયા જોઈએ તો ચલો પૂર્ણ સંખ્યાઓ જૂથના ગુણધર્મ માટે બાદબાકીની ક્રિયામાં લાગુ પડતા નથી બરાબર તો અહીં આપણે જોઈએ કઈ રીતે લાગુ નથી પડતા તો બાદબાકીની ક્રિયા માટે લાગુ પડતા નથી કઈ રીતે લાગુ પડતો નથી તો ચલો આપણે કોના દ્વારા સમજીશું આપણે ભાઈ તો બાદબાકીના દ્વારા આપણે ઉદાહરણ લખી અને જોઈએ બાદબાકીમાં લાગુ પડે છે કે નહીં બરાબર તો અહીંયા આપણે લઈએ છીએ 7 માઇનસ 4 અને માઇનસ 2 હવે અમારે ત્રણ સંખ્યાઓ છે એ ત્રણ સંખ્યાઓમાંથી હું પહેલા 7 અને 4 નું જૂથ બનાવ્યું તો ચલો 7 માંથી 4 જાય તો કેટલા આવે બાળ મિત્રો 3 આવે અને 3 માંથી 2 જાય આપણે બાદ કરવા એટલે કેટલો મળે ભાઈ 1 મળે હવે આપણે જો એની જ સંખ્યાનો આપણે લખીએ છીએ 7 માઇનસ 4 માઇનસ 2 બરાબર તો આપણે અહીંયા 4 અને 2 નું જૂથ બનાવ્યું બરાબર અને 7 આપણે પહેલા એમને મૂકવા પડે હવે 4 માંથી 2 બાદ કરીએ એટલે કેટલા આવશે ભાઈ 2 તો 7 માંથી 2 ગયા તો 5 તો જો આપણે જૂથ બદલીએ છીએ તો પરિણામ સરખું મળે છે નથી મળતું જેમ અહીંયા સરવાળામાં જો 11 મળે અહીંયા પણ 11 મળે પણ અહીંયા બાદબાકીમાં આપણને સરખું પરિણામ મળતું નથી એટલે આપણે જોઈએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ જૂથનો ગુણધર્મ હોય છે એ બાદબાકીની ક્રિયા માટે લાગુ પડતો નથી બરાબર હવે આપણે આગળ જઈશું કઈ ક્રિયા આવશે ભાઈ ગુણાકારની તો અહીંયા આપણે જોઈએ છે ગુણાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ શું થાય છે ભાઈ લાગુ પડે છે કઈ રીતે જોઈશું આપણે તો ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા જો પહેલા શું બોલવાનું કે પૂર્ણ સંખ્યાઓ જૂથના ગુણધર્મ માટે ગુણાકારની ક્રિયા માટે લાગુ પડે છે બરાબર તો આપણે ઉદાહરણ લઈએ છીએ તો ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ 4 × 3 × 2 બરાબર હવે આ ત્રણ પૂર્ણ સંખ્યાઓ છે એમાં આપણે 4 અને 3 નું જૂથ બનાવી દઈએ છીએ તો ચલો પહેલા આ બંનેનો ગુણાકાર કરવો પડશે એટલે 4 અને 3 શું થશે ભાઈ 4 તારી 12 સરવાળો ના કરતા 4 3 12 હવે આ 2 છે એને આપણે ઉમેરીશું એટલે 12 2 કેટલા થશે બાળ મિત્રો 24 હવે આપણે સંખ્યા તો એની જ લખી દીધી 4 × 3 × 2 હવે જૂથ કોણ બનાવીશું 3 અને 2 નો તો પહેલા 4 તો એમને એમ છે આપણે મૂકવા જ પડે પણ અહીંયા 3 2 6 તો 4 6 24 તો જો આપણે જૂથ અલગ અલગ બનાવી દીધું અહીંયા 4 અને 3 નો ગુણાકાર કર્યો પછી એની જોડે 2 નો કર્યો તો પણ 24 આવે પહેલા 3 અને 2 નો ગુણાકાર કર્યો પછી એનો ગુણાકાર 4 જોડે કર્યો તો પણ 24
24 મળે એટલે ગુણાકારની ક્રિયામાં ક્રમ આપણે જૂથ અલગ અલગ સંખ્યાઓનું બનાવી છતાં પણ પરિણામ કેવું મળે છે ભાઈ સરખું મળે છે ત્યાર પછી આપણે જોઈશું ભાગાકારની ક્રિયા માટે તો ભાગાકારની ક્રિયા માટે લાગુ પડતા નથી બરાબર તો લાગુ પડતો નથી તો ચલો કયો ગુણધર્મ ભાઈ આપણે જોઈએ છે કઈ સંખ્યા લઈએ છે પૂર્ણ સંખ્યા તો કેવી રીતે તો પૂર્ણ સંખ્યાઓ જૂથના ગુણધર્મમાં ભાગાકારની ક્રિયા માટે લાગુ પડતા નથી કઈ રીતે લાગુ નથી પડતા તો આપણે ઉદાહરણ લઈ લઈએ તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ છે અહીંયા 16 ભાગ્યા 8 ભાગ્યા 2 બરાબર મેં 16 ભાગ્યા 8 ભાગ્યા 2 લીધા હવે 16 અને આપણે 8 નું જૂથ બનાવી દઈએ છે તો 16 ભાગ્યા 8 કરીએ એટલે 8 2 16 શું થશે ભાઈ 8 2 16 શું થશે તો અહીંયા આપણે મૂકીશું પહેલા 2 બરાબર 8 2 16 જવાબ કેટલો મળ્યો 2 હવે 2 ભાગ્યા 2 બરાબર કેટલા મળ્યા ભાઈ 1 મળ્યા બરાબર હવે આપણે જૂથ અલગ કરી દઈશું 16 16 ભાગ્યા 8 ભાગ્યા 2 મોટી સંખ્યાનું
હવે આપણે જઈએ છે પછી ફરીથી 5 માઈનસ 7 માઈનસ 3 આપણે એની જ સંખ્યાઓ લેવાની બદલવાની પણ 7 માંથી આપણે 3 બાદ એટલે એ બનેનું જૂથ બનાવી દેવાનું તો ચલો 5 ના 5 તો એમને પહેલા મૂકવા જ પડે તમારે પછી પાછળ નહીં મૂકી દેવાના નહીં તો પાછું નિશાની બદલાઈ જાય તો જવાબ મળે નહીં હવે એ આપણે 7 માંથી 3 બાદ કરવાના છે એટલે કેટલા આવશે ભાઈ બાળ મિત્રો 4 આવશે કેવા આવશે 7 માંથી 3 બાદ કરીએ આપણે શું કરીશું બરાબર તો આપણે વાત કરીશું એટલે તમને જવાબ શું મળશે ભાઈ અહીંયા તો 5 માં 7 માંથી 3 બાદ કરો એટલે તમને શું મળે 4 મળે બરાબર તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ 5 મૂકેલા છે બરાબર તો આ 7 માંથી 3 બાદ કરશો એટલે 4 કેવા આવશે પ્લસ આવશે કેવા આવશે પ્લસ આવશે બરાબર સોરી અહીંયા માઈનસ છો મારે મેં કે કામ થાય છે તો અહીંયા જવાબ શું આવશે માઈનસ 5 સોરી આ માઈનસ 3 હતા આપણે અહીંયા પ્લસ મૂકી ગયા હતા જો તો આ 5 માંથી 7 કે એટલે અહીંયા માઈનસ 2 છે અને આ માઈનસ 3 હતા પણ જો મારે નિશાનીમાં ભૂલ થઈ તો પરિણામ સરખું આવતું એટલે મને ખબર પડી ગઈ કે ભાગાકાર નિયમ તો લાગુ પડતો જ નથી તો જો અહીંયા માઈનસ 5 થઈ ગયા હવે જો 5 અહીંયા માઈનસ છે 7 માંથી 3 જશે એટલે કેટલા આવશે 4 અને 5 માંથી 4 ગયા એટલે 1 તો જો બંને વખતે પરિણામ કેવું મળ્યું ભાઈ બાળ મિત્રો અલગ અલગ મળે છે બરાબર તો ચલો હવે આપણે ભાગાકારની ક્રિયા એટલે બાદબાકીની ક્રિયા માટે લાગુ પડતો નથી હવે કઈ ક્રિયા આવશે ગુણાકારની तो गुणाकारनी क्रिया माटे लागू पड़े छे कयो गुणधर्म लागू पड़े छे बाल मित्रों जूथनो गुणधर्म लागू पड़े छे तो पूर्णांक संख्याओमां जूथनो गुणधर्म गुणाकारनी क्रिया माटे लागू पड़े छे आपणे पांच द्वारा समझीशुं भाई उदाहरण द्वारा समझी लईए तो आपणे अहींया लईए छे 5 गुण्या माइनस 7 गुण्या माइनस 8 आ त्रण संख्याओ लीधी એમાં આપણે આપણે 5 ગુણ્યા માઈનસ 7 નું પહેલા જૂથ બનાવી દીધું છે બરાબર તો અહીંયા 5 ગુણ્યા માઈનસ 7 નું જૂથ બનાવીએ તો જો ગુણાકારનું યાદ કરો કે બંને સંખ્યાઓ ધન હોય તો જવાબ ધનમાં પણ એક ઋણ અને એક ધન છે એટલે જવાબ શું આવશે ઋણમાં આવશે તો 5 7 35 કેવા આવશે માઈનસ 35 બરાબર અને માઈનસ 35 ગુણ્યા માઈનસ 8 બરાબર 7 5 35 એ માઈનસ મૂક્યા હવે 35 એકાનો વેલ્યુ ના આવડતો તો આપણે અહીંયા गुणाकार કરી શકે 35 8 તો 8 5 40 નું શું વધી પડી 4 8 તારીખ 24 24 ને 4 કેટલા થશે બેટા મિત્રો 28 એટલે હવે બંને ઋણ છે તો જવાબ શેમાં આવશે ધનમાં આવશે ઋણ પૂર્ણાંક ગુણ્યા ઋણ પૂર્ણાંક બરાબર ધન પૂર્ણાંક કેટલો ગુણાકાર આવ્યો બાળ મિત્રો 280 બરાબર તો અહીંયા આપણે મૂકી દીધા 280 ત્યાર પછી આપણે કોનો ત્રણ સંખ્યા પર લઈ લઈએ છે 5 - 7 - 8 બરાબર હવે કોનો જૂથ બને દે 7 અને 8 નું બરાબર તો 5 આપણે એમને મૂકી દીધા અને જો ઋણ પૂર્ણાંક ગુણ્યા ઋણ પૂર્ણાંક બરાબર ધન પૂર્ણાંક 7 8 બરાબર 56 બરાબર તો 7 8 56 ઋણ ગુણ્યા ઋણ બરાબર ધન હવે 56 ગુણ્યા 5 56 ની કારણે આપણે વેલ્યુ આવડતો નથી તો આપણે ગુણાકાર કરી દઈએ તો 5 6 30 વધી પડી 3 5 5 25 26 27 28 જો કેટલો જવાબ આવે 280 આ બંને ઋણ ગુણ્યા ઋણ એટલે ધન જવાબ આવે એટલે 280 તો જો બંને વખતે પરિણામ કેવું મળ્યું ભાઈ આપણને સરખું મળ્યું જો અહીંયા આપણે 35 ગુણ્યા 8 કર્યા અહીંયા 5 ગુણ્યા 56 કરે બંને વખતે જૂથ બદલાયું અહીંયા બંનેની વખતે પરિણામ સરખું મળે છે એટલે ગુણાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યામાં લાગુ પડે છે ત્યાર પછી આપણે જોઈએ છે કઈ ક્રિયામાં આવી છે શું આપણે ભાગાકારની ક્રિયામાં તો ભાગાકારની ક્રિયા માટે ભાગાકારની ક્રિયા માટે લાગુ પડતો નથી તો જો તો પૂર્ણાંક સંખ્યાઓ જૂથના ગુણધર્મ માટે ભાગાકારની ક્રિયા માટે લાગુ પડતો નથી તો આપણે એનું ઉદાહરણ દ્વારા સમજીએ બરાબર તો ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ સંખ્યા કે માઈનસ 10 લઈએ કઈ લઈએ છે ભાઈ આપણે બાળ મિત્રો માઈનસ 10 ભાગ્યા 2 અને ભાગ્યા આપણે માઈનસ 5 હવે આ ત્રણ સંખ્યાઓ માટે આપણે માઈનસ 10 અને 2 નું શું બની દઈશું જૂથ બની દઈશું હવે 2 5 10 હવે જેમ ગુણાકારમાં હોય છે એ જ રીતે ભાગાકારમાં હોય છે તો તમારે કોઈ પણ બે સંખ્યાઓ ઋણ હોય તો જવાબ ધનમાં આવે બરાબર જૂથ ભાગ્યા ધન હોય તો જવાબ શેમાં આવશે ઋણમાં એટલે 2 5 10 બરાબર એટલે એમાં જવાબ આવશે ઋણમાં આવશે ભાગ્યા ધન છે માઇનસ 5 હવે માઇનસ 5 ભાગ્યા ત્રીજી સંખ્યા કઈ છે ભાઈ માઇનસ 5 એટલે કે બંને ઋણ છે એટલે જવાબ શેમાં આવશે ધન
માં અને 5 ભાગ્યા 5 કરીએ 5 એકા 5 બરાબર હવે જો બીજી આપણે એક સંખ્યા લેવી પડે પણ જૂથ આપણે બદલી દઈશું બરાબર અહીંયા તો આપણે 2 ભાગ્યા અને 5 લઈ લઈએ કોણું લઈએ 2 ભાગ્યા 5 નું તો અહીંયા 10 છે શું છે ભાઈ માઈનસ 10 છે હવે અહીંયા જૂથ બનાવીશું અહીંયા ભાગાકાર છે હવે 2 ભાગ્યા 5 છે શું છે ભાઈ તો આપણે 2 ઉપર છે અને માઈનસ 5 નીચે છે હવે જો અહીંયા ડાયરેક્ટ તો આપણે ઉડાડતા નથી કારણ 5 ના ઘડિયામાં 2 આવે નહીં તો અહીંયા આપણે ભાગાકાર કરી દીધું બરાબર હવે જો આ બંનેનું તૂટતું નથી તો હવે ભાગાકારની ક્રિયામાં શું કરવાનું હોય તો આ બંનેનો ભાગાકાર કરવા માટે આપણે ગુણાકાર કરવો પડે તમને ખબર છે તો આ બંનેનો ભાગાકાર કરવા માટે આપણે ગુણાકાર એટલે ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરી લઈએ તો પછી એના પછીની જે સંખ્યા હોય એને શું કરવી પડે ઉલટાવવી પડે કે અંશને છેદમાં લઈ જવાની છેદને અંશમાં લઈ જવાનું તો જ આપણે આ ભાગાકારની જગ્યાએ ગુણાકારની ક્રિયા કરી શકીએ તો -5 લીધા અને અહીંયા છેદમાં કેટલા લીધા ભાઈ આપણે 2 બરાબર હવે જો અહીંયા છેદ ઉડાડો તો અહીંયા 2 5 આપણે કરીએ છીએ કે 10 કરે આપણે શું કરે ભાઈ 10 કરે તો આ ભાગાકારનો ગુણાકાર કરી દીધું બરાબર તો અહીંયા આપણે ઉડાડીએ છીએ 2 5 10 બરાબર હવે 5 5 આ પણ -5 આ પણ -5 એટલે માઈનસ માઈનસ આપણે જોઈએ છીએ કે 25 5 5 25 પણ ઋણ ગુણ્યા આપણે ઋણ છે એટલે જવાબ શેમાં આવશે ધનમાં આવશે એટલે આપણો જવાબ કેટલો આવ્યો અહીંયા 25 અને અહીંયા 1 આવ્યો તો જો પરિણામ સરખું મળ્યું ના મળ્યું એટલે અહીંયા ક્રિયા માટે અહીંયા લાગુ પડતો નથી કઈ ક્રિયા માટે ભાગાકાર તો ભાગાકાર અને બાદબાકી ક્રિયા માટે જૂથનો ગુણધર્મ લાગુ પડતો નથી સરવાળા અને બાદબાકીની આ સરવાળા અને ગુણાકારની ક્રિયામાં લાગુ પડે હવે સમય સંખ્યાઓ છે પણ હવે પછી જોઈએ બરાબર આનો શોર્ટ સ્ક્રીન તમે પાડી શકો